અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ટીઆરબી જવાનને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવશે। 6400 જેટલા ટીઆરબી જવાનોને છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। આ નિર્ણયને મોકૂફ રાખવામાં આવશે, પરંતુ શિસ્ત ભંગના કેસોમાં પરત લેવામાં નહીં આવે। નિયમ ભંગના જે કિસ્સાઓ હશે તેમાં પણ પરત નહીં લેવામાં આવે। હિરેન જોડાયેલા છે અમારી સાથે। હિરેન, अपनी पास से जानवा मांगीशू, टीआरबी जवानों ने छूटा करवाना निर्णय नो विरोध थई रह्यो तो शू माहिती? जो डीजीपी द्वारा 6400 जेटला टीआरबी जवानों ने छूटा करवानो जे निर्णय लेवामां आव्यो हतो तेमां राज्यभरमां विरोध थया बाद हवे सरकार फरीथी निर्णय बदलवा जई रही छे। सूत्रों पासेथी जे माहिती मळी रही छे ते अंतर्गत आ 6400 जवानोने छूटा करवानो निर्णय मौकूफ राखवामां आवशे। साथे जे जवानोए आ 3-4 दिवसनी अंदर जे आंदोलनात्मक कार्यक्रमों कर्या छे, शिस्त भंग करी छे अथवा तो नियमोनुं पालन नथी कर्युं एवा जवानो सामे कार्यवाही करवामां आवशे अने एमने फरीथी आ टीआरबीमां लेवामां नहीं आवे। जो कि बाकीना जे छे एमने टीआरबी तरीके चालू राखवामां आवशे। एटले के सरकारे जे 6400 जवानों अलग अलग समयगाळा दरमियान छूटा करवानो निर्णय कर्यो हतो ए निर्णय उपर मौकूफ राखवानो निर्णय छे ते राज्य सरकार जाहिर करशे ते प्रकारनी माहिती अत्यारे हाल सूत्रों पासेथी मळी रही छे। अलग अलग रजूआतो सूरतमां पण गृह राज्यमंत्री साथे केटलाक लोकोनी मुलाकात थई हती ने आ मुलाकात पछी सीआर पाटिले जे निवेदन आप्युं हतुं तेना परथी माहिती मळी रही छे के सरकार आ निर्णय परथी परत आवे छे अने एमां 6400 जेटला टीआरबी जवानोने पोतानी नोकरी पर ફરત લેવામાં આવશે, માત્ર શિસ્ત ભંગના પગલાઓમાં અપરત નહીં લેવાય। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે। સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે 2-3 ઇંચ વરસાદ પડી શકે છે। અરબી સમુદ્રમાં યુએસી સક્રિય બની રહ્યું છે। 24 નવેમ્બર થી ગાજવીજ સાથે વરસાદ રહેશે। 25-27 ભારે વરસાદની શક્યતા। બોટાદ, ભાવનગર, મોરબી, અમરેલીમાં વરસાદ રહેશે। ગીર સોમનાથ, રાજકોટમાં ભારે માવઠું રહેશે। જામનગર, દ્વારકા, પોરબંદરમાં સામાન્ય વરસાદ રહેશે। કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। અરબી સમુદ્રની અંદર એક યુએસી સક્રિય બની રહ્યું છે ને જેને કારણે હવામાનની અસ્થિરતા સર્જાશે, જેમાં 24 નવેમ્બર થી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે। લગભગ 500 એચપીએ લેવલે ઘાટા વાદળો છવાશે અને 750 એચપીએ લેવલે વધુ પડતો ભેજ જોવા મળશે, જેને કારણે 25-26 અને 27 નવેમ્બર દરમિયાન રાજ્યની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે, જેમાં સૌથી વધારે માવઠું જે થાય અને સૌથી વધારે તીવ્રતા જોવા મળે જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના આટલા જિલ્લાઓની અંદર ભારે માવઠાની શક્યતાઓ છે। લગભગ 2 ઇંચ આસપાસ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે ને એકલ દોકલ સેન્ટરની અંદર 2 કરતાં પણ વધારે લગભગ દરિયાઈ કાંઠાના વિસ્તારો હશે સૌરાષ્ટ્રના, જેમાં 3 ઇંચ સુધીના પણ માવઠાના વરસાદ જોવા મળી શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા અને પોરબંદરમાં સામાન્યથી હળવા માવઠાની શક્યતાઓ છે। કચ્છ જિલ્લાની અંદર મોટાભાગે 2-4 દિવસ સુધી વધારે પડતા ઘાટા વાદળ છવાયેલા રહેશે અને વાગડ વિસ્તારની અંદર માવઠાની તીવ્રતા વધારે રહી અને કચ્છના બીજા વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવું એક અનુમાન છે। એ પછી જે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને બરોડા જિલ્લો, આ વિસ્તારો એવા છે કે જેની અંદર પણ સૌરાષ્ટ્રની સાથોસાથ 2 ઇંચ અથવા તો તેથી વધારે ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે। દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર વધારે પડતા ઘાટા વાદળ રહેશે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ માવઠાના વરસાદની શક્યતાઓ 25-26 અને 27 નવેમ્બર દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે। એ સાથે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય જેમાં રાજપીપળા, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે, મહીસાગરના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા હળવા સામાન્ય માવઠાના ઝાપટાઓ જોવા મળશે અને વધારે પડતા ઘાટા વાદળ અને વાતાવરણ છે એકદમ ઠંડુ જોવા મળે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો છે એમાં પણ સામાન્ય રીતે જોવા જાય તો 25-27 તારીખ સુધી છૂટાછવાયા માવઠાના વરસાદ જોવા મળે તેવું અનુમાન છે। એટલે કહી શકાય કે છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું છે એ આપણે 25-27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે। મોટાભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદો પડતા હોય પણ આ માવઠાની અંદર અનેક વિસ્તારોની અંદર 2-3 ઇંચ સુધીના વરસાદો જોવા મળશે અને જ્યારે પણ માવઠાના વરસાદો જોવા મળે ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીને કારણે ગાજવીજનું પ્રમાણ જોવા મળશે
અને સાથોસાથ પવનની સ્પીડ છે એ સામાન્ય કરતા વધી અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે। એટલે 25-27 નવેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પવન સાથે 2-3 ઇંચ વરસાદની શક્યતાઓ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી। પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત, જૂનાગઢ। કોંગ્રેસ એમએલએ અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવ્યા છે। બિરસા મુંડાની પ્રતિમા મુદ્દે રાજનીતિ ગરમાઈ છે, સાંસદ બડબડાટ કરે છે તેવું અનંત પટેલ દ્વારા કહેવામાં આવ્યું। મનસુખ વસાવા ગામે ગામે બિરસા મુંડાની પ્રતિમા મુકાવે, કોંગ્રેસ પહેલા પોતાનું ઘર સંભાળે તેવું મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસ હવાતિયા મારે છે તેવું પણ મનસુખ વસાવાએ। સાંસદ બહુ બબડ 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 કરે, પણ એમને કેવો કે આદિવાસી સમાજમાં તમારા વિસ્તારમાં દરેક ગામે ગામ બિરસા મુંડાની પ્રતિમા મૂકો ભાજપ જીતીશું, આ વખતે પણ જીતવાનું છે। એટલે આ બે બાકડા થઈ ગયા છે, એટલે જેમ ફાવે તેમ અમારા પર આરોપ। બડબડાટ તો અમે નથી કરો, બડબડાટ તો તમે લોકો કરો છો, આપવાળા કરે છે, કોંગ્રેસના નેતાઓ બડબડાટ કરે છે। આ ચૈતર વસાવા બાબતનું શું છે, એને ગુનો કર્યો છે, ફોરેસ્ટના કર્મચારીને માર્યા છે, નાના કર્મચારી બિડગાડને ફોરેસ્ટ નાના કર્મચારી માર્યા છે, એની પાસે 60,000 વસૂલી અને માર્યા છે, ને એના કારણે એને પોલીસમાં ફરિયાદ આપી, ફરિયાદે પોલીસે જ કાયદેસરની ફરિયાદ નોંધી છે, તો શા માટે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભાગતા ફરે છે? અને અનંત પટેલ જ્યારે એના બચાવમાં અહીંયા વાંસદાથી અહીંયા પ્રતિમા બિરસા મુંડાના પ્રતિમાના બાને અહીંયા એના બચાવમાં આવે છે, કોંગ્રેસ પોતાનું ઘર સંભાળે ચૈતરના બચાવમાં આવતા પહેલા। ત્યારે બોટાદના બરવાળા અને રાણપુરમાં કોંગ્રેસ પ્રમુખ સામે અરજી કરવામાં આવી, એમએલએ સામે ક્રિકેટ મેચમાં ડુપ્લિકેટ ટિકિટ કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો। એમએલએ શંભુ પ્રસાદ સામે આક્ષેપ કરતા કોંગ્રેસ પ્રમુખ સામે અરજી કરવામાં આવી, કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી દસુભા ગોહિલ સામે અરજી કરાઈ। જાંજરકા સંત સવૈયાનાથ જગ્યાના સેવકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે, એમએલએ શંભુપ્રસાદ ટુંડિયા જાંજરકા સંત સવૈયાનાથના ગાદીપતિ છે, કોંગ્રેસ પ્રમુખ અને દસુભા ગોહિલ સામે ફરિયાદ નોંધવાની માંગ કરવામાં આવી છે। ત્યારે 24 કલાકમાં ફરિયાદ ન નોંધાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમારા ધર્મગુરુ જાંજરકાના મહંત પૂજ્ય શંભુનાથજી બાપુ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એક ભાવનગરના દસુભા ગોહિલ અને એક કિશોર વેવાણી કરી અને અભદ્ર વર્તન એમની વિરુદ્ધ કરેલ છે, એના વિરુદ્ધમાં અમે સખત ને સખત કાર્યવાહી થાય એ બાબતે ફરિયાદ નોંધાવી રાણપુર પોલીસ સ્ટેશનમાં આવી। હવે આની પછી આગામી પગલાં શું રહેશે આ બાબતે? જો સરકાર અને પોલીસ ખાતું જો કોઈ કાર્યવાહી નહીં કરે તો સમગ્ર ગુજરાતભરમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। વડોદરામાં ડભોઈમાં કોમી છમકલું થયું છે, જૂથ અથડામણ બાદ પોલીસ બંદોબસ્ત ખડકાયો, મોડી રાતથી વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો, 3 દિવસથી ગુમ યુવકને લઈ બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ, ખેડાવાડ ફળિયા વિસ્તારમાં કોમી છમકલું થયું, પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો, ગુમ થયેલા યુવકની પોલીસે શોધખોળ હાથ ધરી। કેતન કુમાર વધુ વિગતો જણાવી રહ્યા છે, કેતન આપની પાસેથી જાણવા માંગીશું, જૂથ અથડામણની ઘટના સામે આવી રહી છે, કઈ રીતે આ ઘટના બની? ડભોઈના ખેડાવાની જો વાત કરવામાં આવે તો 3 દિવસ અગાઉ ફરીદ્દીન નામનો યુવક છે તે ગુમ થયો હતો। આ ફરીદ્દીન ગુલામ રસૂલ વરાછી જે 3 થી ગુમ થયો હતો, જેની શંકા સામેના જ ઘરે રહેતા એક જે સામેના ઈસમો છે હિન્દુ ઈસમો પર શંકા હતી, અને જેના કારણે તે ગુમ થયેલા તેના પિતાએ તેમના ઉપર શંકા રાખીને સમગ્ર મામલો છે તે બીચક્યો હતો, અને બંને જૂથો એકબીજા સામ સામે આવી ગયા હતા। ગત મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસનો આ બનાવ બનેલો હતો,
જેના કારણે ડભોઈ પોલીસના કાફલા ત્યાં ઘટના સ્થળે પહોંચીને આ મામલાને શાંત અને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો અને અત્યારે હાલ ડભોઈ પોલીસ ગુમ થયાની ફરિયાદ નોંધી આ યુવકને શોધી નાખવાના ચક્રીમાન કર્યા છે. તદઉપરાંત સંખેડા તાલુકાના અમલપુર માંજરોલથી આ જે ગુમ થયેલો યુવક ફરીદીન છે તેની એક્ટિવા પણ તેના પરિવારજનોને મળી આવી છે. જે ધન્યવાદ કેતના માહિતી માટે.